આણંદના ખંભાત શહેરમાં રવિવારની બપોરે કોમી દંગલ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી બે કોમના ટોળાએ સામસામે ઘાતક હથિયારો અને પેટ્રોલ બોમ્બ સાથે માર્ગ ઉપર ઉતરી આવ્યા હતા શહેરના અકબરપુરા સહિત મુખ્ય બજારોમાં પથ્થરમારો અને મકાનો વાહનો દુકાનોમાં આગ ચાપીને શહેરની શાંતિને પલિંગતો ચાપ્યો હતો તેના પગલે સમગ્ર શહેરમાં તંગે દિલ્હી છવાઈ ગઈ હતી આ તોફાનમાં તોફાનીઓએ

પોલીસે 50 વધુ ટિયર ગેસના સેલ છોડીને ટોળાને વિખેરવાનો મામલો થાડે પાડ્યો હતો જોકે શહેરમાં અંજાવા સ્થિતિ જોવા મળી હતી ખંભાત શહેર વર્ષોથી અતિ સંવેદનશીલ ગણાય છે વર્ષમાં ત્રણ થી ચાર વખત કોમી દંગલ ફાટી નીકળે છે છેલ્લા એક વર્ષમાં ચાર વખત તોફાનોએ શહેરમાં આતંક મચાવ્યો હતો એક માસ અગાઉ થયેલા કોમી તોફાનના પડઘા શાંત પડ્યા ન હતા આ તોફાનમાં સંડોવાયેલા તત્વો તાજેતરમાં જામીન પર છૂટીને બહાર આવ્યા હતા ત્યારે રવિવારે બપોરે પુના બંને કોમના તોફાની ટોળાઓએ અકબરપુરા વિસ્તારમાં આતંક મચાવીને ભારે પથ્થરમારો શરૂ કરી દેતા ભાગદોડ મચી ગઈ હતી જો જોતામાં મામલો બિચકાયો હતો બંને કોમના ટોળા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘાતક હથિયારો જેવા કે રિવોલ્વલ બંદૂક અને ધાર્યા લાકડીઓ અને પેટ્રોલ અને એડ બોમ્બ સાથે માર્ગ પર ઉતરી ગયા હતા આ વખતે પૂર્વ આયોજન કાવતરું હોય તેમ તેના પડગા શહેરના લાલ દરવાજા બસ સ્ટેશન વિસ્તાર ભાવસરવાડ પિંજરપુર વિસ્તાર અને મુખ્ય બજારોમાં પડ્યા હતા બંને કોમના તોફાની તોળાએ દુકાનો મકાનો અને વાહનોને નિશાન બનાવીને આગ ચાપી દીધી હતી કેટલાક લોકોએ બંધ દુકાનોના સતળ તોડીને તેમાં કાકરા નાખી પેટ્રોલ ભરેલી બોટલો નાખી હતી જેના કારણે આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં આકાશમાં અગન જ્વાળાઓ જોવા મળી હતી જો કે તોફાની ટોળાએ કેટલાક વિસ્તારોમાં મકાનમાં આગ ચાપી દેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી પોલીસે પચાસ ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેર્યા હતા અકબરપુરના પડઘા શહેરના બસ સ્ટેશન વિસ્તાર અને પિંજરપુર વિસ્તારમાં પડ્યા હતા જુદા જુદા વિસ્તારોમાં ટોળે ટોળા રોડ પર આવી ગયા હતા તેઓએ બંધ દુકાનોમાં શટર તોડીને આગ ચાપી જતા મુખ્ય બજાર આગની લપેટમાં આવી ગયું હતું જેથી ભાગદોડ મચી ગઈ હતી જેની જાણ પોલીસને તથા આઈજી ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ટોળા વિખેરવા માટે પચાસ ટીયર ગેસના સેલ છોડ્યા હતા તેમજ રેપિડ એક્શન ફોર્સ તથા એસઆરપીની ટીમને ઉતારી દીધી હતી કમલેશ સોની સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ આણંદ